છે કાકા આજે તમે બધાને નારંગી કેમ આપો છો આ વાતનો એક ભેદ છે શર્મા કાલે તે મને શું પૂછેલું હા કાકા યાદ આવ્યું મેં પૂછ્યું હતું કે પૃથ્વી સપાટ નથી તો કેવા આકારની છે તમે બધાએ અત્યારે શું ખાધું નારંગી બાળકો આપની પૃથ્વી આ નારંગી જેવી ગોળ ઉપર અને નીચેથી ચપટી કેવી છે બાળકો નારંગી જેવી ગોળ ઉપર નીચેથી ચપટી છે હા કાકા પૃથ્વી આવી ક્યાંથી નેના કરોડો વર્ષો પહેલા ન હતી આપની પૃથ્વી કે ન હતા જીવ તો પછી શું હતું કાકા બાળકો આ કોલસાના ટુકડા છે તેવી જ રીતે આપણા બ્રહ્માંડમાં પણ ખૂબ જ નાના અને મોટા આગના ગોળા છે આ ગોળા લાવારસ ગરમ પ્રવાહી અને વાયુઓના બનેલા છે એક દિવસ એક આગનો ગોળો ખૂબ જ ગરમ થઈ ગયો પછી શું થયું ચાચા કબીર પછી એ ગોળામાં એક મોટો ધડાકો થયો કેવી રીતે કાકા આ કોલસો જુઓ એવી જ રીતે એક મોટો ધડાકો થયો અરે હા આના તો ટુકડે ટુકડા થઈ ગયા રહીમ કાકા તો શું પણ આવી જ રીતે ગરમ ગોળાના પણ ટુકડે ટુકડા થઈ ગયા હા ધરા આ કોલસાની જેમ જ એ ગોળાના પણ ટુકડે ટુકડા થઈ ગયા પછી શું થયું કાકા નેના પછી એ ગોળાના ટુકડા આ કોલસાના ટુકડાની જેમ બ્રહ્માંડમાં આમ તેમ વિખેરાઈ ગયા અને સૌથી મોટો ટુકડો હતો તેને આપણા પૂર્વજોએ સૂર્ય નામ આપ્યું રહીમ કાકા આ પેલા નાના ટુકડા કબીર આ નાના ટુકડા ગ્રહ કહેવાયા અને પછી તે બધા સૂર્યની આજુબાજુ ચક્કર લગાવવા લાગ્યા પણ કાકા મોટો ટુકડો સૂર્ય અને નાના ટુકડા ગ્રહ કેમ કહેવાયા ધરા સાંભળ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ કોલસાના ટુકડાની જેમ ગ્રહોનો પ્રકાશ પણ ઓછો થતો ગયો પછી એક સમય એવો આવ્યો કે આ બધા જ ગ્રહો સૂર્યના પ્રકાશ પર નિર્ભર થઈ ગયા અને આ ગ્રહોમાંનો એક ગ્રહ કે આપની પૃથ્વી પણ છે પણ કાકા સૂર્યનો પ્રકાશ કેમ ઓછો નથી થયો બાળકો આજે અત્યારે હવે ખૂબ મોડું થઈ ગયું છે આ વાત હું કાલે તમને સમજાવીશ કેમ છો બાળકો તો કાલે મેં તમને જે કઈ શીખવાડ્યું એ વાત સમજમાં આવી ગઈ કે નહીં એક સવાલ છે કાકા પણ સૂર્યનો પ્રકાશ કેમ નથી ઓછો થયો બેટા સૂર્યનો પ્રકાશ પણ જરૂર ઓછો થયો છે જુઓ આમ આ નાના ટુકડાઓ ઠંડા પડી ગયા છે જ્યારે આ મોટો ટુકડો હજી પણ ગરમ છે અને તેમાં પ્રકાશ પણ છે તેવી જ રીતે સૂર્ય પણ ગરમ છે અને ધીરે ધીરે તેની ગરમી ઓછી થતી જાય છે સલમા સૂર્યનો પ્રકાશ ઓછો થઈ જશે તો શું થશે સૂર્ય
ના રાજી, તારા સાંભળવામાં ભૂલ છે. સૂર્ય પૃથ્વી ના ચક્કર નથી લગાવતો, પરંતુ આપણી પૃથ્વી સૂર્ય ના ચક્કર લગાવે છે. આવો હું તમને રમત દ્વારા બતાવીશ કે પૃથ્વી કેવી રીતે ગોળ ફરે છે. કાકા, હું કોઈ અચ્છી જગ્યાએ રમત રમાડવા લઈ જાઓ. હા ચાલો, આપણે કોઈ રેડિયામની જગ્યાએ જઈને રમત રમીશું. બાળકો, તમે બધા અહીંયા ગોળમાં ઉભા રહેવાનું છે અને આ રવિ સૂર્ય બનશે. તમે બધા બાળકો રવિની ગોળ રવિના માથાને માથું અડાડીને ઉભા રહેશો અને હું જ્યારે ધડાકાનો અવાજ કરીશ ત્યારે તમારે છૂટતા પડીને પોતાની જગ્યા ઉપર પરિભ્રમણ કરવાનું છે અને રવિની પરિક્રમણ કરવાનું છે. પણ કાકા, આ પરિભ્રમણ અને પરિક્રમણ એટલે શું? તમે બધા ટીમલી રમો છો ને? જો મંગુ, તું પોતાની જગ્યા પર શું કરતી હતી? ગોળ ગોળ ફરતી હતી. પોતાની જગ્યા પર ગોળ ગોળ ફરે એને પરિભ્રમણ કહેવાય અને મારી ગોળ ગોળ ફરતા હતા એને પરિક્રમણ કહેવાય. મંગુ, તું પરિભ્રમણ કરી બતાવતો. ચાલ કબીર, હવે પરિભ્રમણ અને પરિક્રમણ કરી બતાવતો. તો બાળકો, સમજ પડી ને? તો હવે શરૂ કરીએ આગળ રમત. ચાલો જલ્દી. તો બાળકો, હવે હું એક બે અને ત્રણ બોલીને ધડાકો કરીશ ત્યારે તમારે શું કરવાનું છે? પરિક્રમણ અને પરિક્રમણ. એક, દો, તીન. સાંભળો, તમે બધા તમારી જગ્યાએ ઉભા રહો. આવી જ રીતે આપના બ્રહ્માંડમાં પણ ધડાકો થયો અને જે ટુકડા છૂટા પડ્યા તે બધા આ ગ્રહો કહેવાયા. તો બોલો, આમાંથી સૂર્ય કોણ છે? રવિ. તો પૃથ્વી ક્યાં છે? નથી ખબર. સારું, તો તમારે જાણવું છે ને? તો તમે બધા તમારી આંખો બંધ કરો. Thank you.
હવે આંખો ખોલીને જુઓ, પૃથ્વી કોણ છે? પૃથ્વી ધરા છે, પણ કાકા પૃથ્વી ગોળ ફરે છે તો આપણે પણ તેની સાથે ગોળ કેમ નથી ફરતા? મંગુ, પૃથ્વી ગોળ ફરે છે તેની સાથે સાથે આપણે બધા પણ ગોળ ફરીએ છીએ, તેથી આપણી જગ્યા બદલાતી નથી. કાકા કઈ સમજાયું નહીં. ચાલો બાળકો, આવતીકાલે આપણે પૃથ્વી ગોળ ફરે છે તેની માહિતી મેળવવા માટે ન્યૂટન કાકા પાસે જઈશું.